Hello, good morning students. Welcome to our online education at Shree Adarsh Primary School. आज आपने दोनों साथ में हैं. Unit 3. Today comes every day. यानी कि आज दरों जाने चाहिए. चलें इसे आपने यहाँ सुनो. तो यह है activity 1. हमने activity 2 ना spelling चाहिए. अरे
અને બાજુમાં આઈ આઈ એટલે કે હું અહીંયા છોકરા માટે છે તો અહીંયા એકલું ટોક લખેલું છે તમને ઉદાહરણમાં આવ્યું આ પેજ 27 ઉપર જે છે એ તમને આપેલું છે એટલે એના પછી આપણે ખબર પડે કે વર્તમાન કાળની અંદર ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદની પાછળ એસ ટી એસ તે ડોગ અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે લિસન અને અહીંયા પછી વેન અને આઈ એટલે ડોગ તો આપણે જો વાક્ય બનાવવાનું હોય એમ જે સેન્ટેન્સ બનાવું તો આપણે શું વપરાય છે ધ ડોગ લિસન્સ વેન આઈ ટોક એટલે હું જ્યારે વાતો કરતો છું ત્યારે તે સાંભળતો હોય છે એટલે નેક્સ્ટ આપણે છે બોક્સ લખ્યું છે કે ચાર બોક્સ એટલે કે ચાલો ડોગ આપીને બોક્સ આપ્યો અહીંયા આપણે શબ્દાર્થ વેન એટલે કે ત્યારે જ્યારે તે પણ વોક એટલે કે ચાલતો હોય છે ત્યારે કે હું ચાલુ કે મારી સાથે સાથે તે પણ ચાલતો હોય છે તો વાક્ય જો આપણે બનાવવાનું હોય તો આપણે એમાં શું કરીશું ધ ડોગ વોક્સ વેર આઈ વોક જ્યારે હું પણ ચાલતો હોય ત્યારે પણ ચાલતો હોય છે હવે જો એ ત્રીજું માં આવી આ બાજુ તમને આઈ જોડે સ્લીપ આપ્યું છે તો અહીંયા આપણને ખબર છે કે ડોગ માટે શું આવશે સ્લીપ આવશે તો એમ સેન્ટેન્સ આપણે બનાવ્યું છે ધ ડોગ સ્લીપ્સ વેર આઈ સ્લીપ જ્યારે એમ કે ડોગ પણ સૂઈ જાય છે જ્યારે હું સૂઈ જાઉં છું થર્ડમાં છે જો નોઝ કે એનો ડબ્લ્યુ એસ છે એટલે કે ધ ડોગ નોઝ તો શું શું જાણે છે તો જે એ છોકરો જે જાણતો હોય છે તે કે ડોગ જાણતો તો એમાં બનશે સેન્ટેન્સ ધ ડોગ નોઝ વોટ આઈ નો હું શું શું જાણું છું એ બધું તે જાણતો હોય અને એમાં નીચે આવે છે અહીંયા માઇન્ડ્સ માઇન્ડ્સ એટલે ડોગ માઇન્ડ્સ કરતો હતું ને અને ક્યારે જ્યારે કોઈ છોકરો કંઈક બોલતો હોય છે ત્યારે એ જે કૂતરો હોય છે તે ફોટો બધું અહીંયા ધ્યાનમાં પોતે રાખતો છે કે મોટો એટલે પણ બધું ધ્યાનથી તે સાંભળતો છે તો એમાં સેન્ટેન્સ બનશે ધ ડોગ માઇન્ડ વેન આઈ સ્પીક એટલે કે જ્યારે હું કંઈ બોલતો છું ત્યારે તે બધું ધ્યાનથી સાંભળતો અને એને કંઈ વસ્તુ મળે તો તે આની સાથે હંમેશા શેર કરતો છે તો ધ ડોગ માઇન્ડ વેન સમથિંગ એ બધું એ કંઈક બધું કંઈક વસ્તુ એને જો મળતું હોય તો એ બધું જ એ છોકરાની સાથે તે બેસતો હતો એને બધું કઈ બી વસ્તુ એને મળે તો જઈ અને એને આપી દીધો હવે અહીંયા આ તમારી એક્ટિવિટી પર અહીંયા આપવાનું થાય છે પાછળ આપ્યું છે એક્ટિવિટી તેમાં પણ લખ્યું છે કે વર્ક ઇન અ ગ્રુપ ઓફ ફોર્સ એટલે કે ચાર જણના ગ્રુપમાં તમારે કામ કરવાનું છે ફર્સ્ટ રીડ ધ ડાયલોગ પહેલાં તમે આ ડાયલોગ વાંચી જાઓ એન્ડ ધેન ઇન એન્ડ અને પછી એને તમારે ભજવવાનું છે તો અહીંયા ચાર વ્યક્તિ વચ્ચે સારું ત્યારે 4 વાગે તો હું પણ તારી સાથે જોડાઈશ હું પણ તારી કંપની એમ કે આપીશ
ત્યાં જોઈને એમને ડેલી દરરોજ સવારે કે ચાલવા તમે ત્યારે તમે જાઓ ત્યારે એમના સાથે તમે જજો બટ કેન નોટ જોઈન હિમ ફોર ડે એમને ચાના સાથે એમની સાથે જોડાઈ શકો છો પરંતુ એમની સાથે ચામાં તમે જોડાતા નહીં એટલે તમે એના ચામે તમે એમની સાથે ચા પીતા બીજા દિવસે ડોક્ટર પ્લીઝ ડોન હાર્મફુલ એન્ડ યુ નો એટલે ડોક્ટર કહેલા કહે છે કે ડોક્ટર ચા કંઈ નુકસાનકારક નથી એન્ડ યુ નો અને તમે જાણો છો તો એમ કે મિત્રો આ કેમ એવું કહે છે કારણ કે બેઠેલા જેવા છે એ આઈ થિંક આપણે જો બીજા રીતે ડાયાબિટીક પેશન્ટ હોય છે અને એમને ડાયાબિટીસ હોય છે એટલે એમને ચા પીવાય પરંતુ કેવી સુગર વિના નહીં એટલે કે ખાંડ વિના નહીં એમને ચા પીવાની તો પછી અહીંયા કહે છે જીવનલાલ કહે છે કે બેઠેલા યુ કેન ટેક બેઠેલાલ તમે ચા પી શકો છો યુ કેન નોટ ટેક ટેબલ છે પરંતુ તમે ખાંડવાળી ચા લઈ શકશો નહીં તમે ચા લઈ શકો ચા કંઈ નુકસાનકારક નથી પરંતુ તમે ખાંડવાળી ચા હોય તો તમે કંઈ લઈ શકો નહીં તમે ખાંડ વગરની ચા લઈ શકો છો પેથારલ છે કે મેં ટેક સુગર કીધું ચલો ચામાં આવું ના રીતે પડશું એમ કે હું એમ કે મારે ખાંડ ખાવી હોય જો ખાંડ લેવી હોય તો હું દૂધ સાથે લઈ શકું છું એમ કે જીમલાલ છે નો સુગર કોઈ પણ રીતે તમારે એમને ખાંડ એટલે કે સુગર લેવાની આપનાર હવે એ વાતને એક અઠવાડિયાનો સમય લીધી જેઠાલાલ પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી હવે આપણે અત્યાર સુધી જોયું કે ત્રણ વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હતી ડાયલોગ હતો એમાં તમને ઓપન ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ચાર જણના ગ્રુપમાં તમે એમને આ ડાયલોગને કનેક્ટ કરી શકો છો તો આપણે એ બધા પહેલાં હતા ચિમનલાલ કે ડોક્ટર હતા બીજા હતા જેઠાલાલ અને ત્રીજા હતા પેથાલાલ હવે ચોથું વ્યક્તિ જોડાયું છે કોણ છે મિસ્ટર ચૌધરી તો જેઠાલાલ અને પેઠાલાલ એક મિત્ર હતા મિસ્ટર ચૌધરી એ વખત એમની નજીકની સોસાયટીમાં એક બગીચો હતો ત્યાં એમની સાથે એમને ભેટો થઈ ગયો એમને ત્યાં પણ એરિયા મળે મિસ્ટર ચૌધરી સે વોટ અ સરપ્રાઇઝ ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક એટલે પેલા મિસ્ટર ચૌધરી તેમને નવી લાગે કારણ જેઠાલાલ તો તમે દિવસ વહેલા ઉઠેલી ચાલવા આવીને એવા હતા અને એમને અહીંયા ગાર્ડનમાં એમને એમણે જોયા કે અમને નવાઈ લાગી હતી કે ભાઈ જેઠાલાલ અહીં ચાલવા માટે એમ કે આવેલા છે તો એ લોકો કહે છે મોટો સરપ્રાઇઝ આ શું આશ્ચર્યની વાત છે ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ સવારના તો હજુ ફક્ત 7:30 જ થાય છે એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક અને જેઠાલાલ બહાર ચાલવા માટે એમ કે આવી ગયા છે તો જેઠાલાલ છે ચૌધરી શાહ નોટ ઓનલી ટુડે જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ જેઠાલાલ કહે છે ચૌધરી સાહેબ ફક્ત આજે જ નહીં નોટ ઓનલી ટુડે ફક્ત આજે જ નહીં જેઠાલાલ ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ જેઠાલાલ દરરોજ સવારે એમને ચાલવા માટે અહીંયા આવે મિસ્ટર ચૌધરી છે એવરી મોર્નિંગ યુ આર નોટ હિયર યેસ્ટરડે એટલે મિસ્ટર ચૌધરી કહે છે કે તમે દરરોજ આવો છો તો ગઈકાલે તમને તમે અહીંયા સવારે હતા જ નહીં એટલે કારણ કે એના દરરોજ આવતા હતા એટલે આપણે જોયું કે ગઈકાલે અહીંયા હાજર હતા નહીં જેઠાલાલ કહે છે હા યેસ્ટરડે આઈ ગોટ અપ હા ગઈકાલે નહીં ગઈકાલે તો થોડો મોડો ઉઠ્યો બટ આઈ કેમ હિયર ફોર વોક ધ ડે બિફોર યસ્ટર એટલે કહે છે ગુસ્સામાં પોતે થોડો ગુસ્સે થઈ ગયા હોય છે અને કહેતા હોય છે ત્યાં હું ગઈકાલે નહીં તો આવ્યો પણ એના આગળના દિવસે એટલે કે ધ ડે બિફોર યસ્ટર કે ગઈકાલ કરતાં પણ આગળના દિવસે એમ કહ્યું અહીંયા ચાલવા માટે હું અહીંયા આવ્યો હતો મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોક હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર એટલે મિસ્ટર ચૌધરીને કહે છે કે મિસ્ટર ચૌધરી જેઠાલાલ ચાલ્યો હતો વોકડ એટલે આપણે જ્યારે તમને જે પાસ્ટ ટેન્સ ચલાવ્યું એમાં તમને ખબર છે કે જે ક્રિયાપદ આપ્યું એનું આપણે ભૂતકાળનું રૂપ લખવાનું હતું વોકનું ભૂતકાળ થાય છે વોકડ એટલે કે જેઠાલાલ વોકડ ગઈકાલે જેઠાલાલ ચાલ્યા હતા ઇઝ વોકિંગ હિયર અત્યારે ચાલી રહ્યા છે એટલે કે અત્યારે હાલની જે ક્રિયા ચાલુ હોય ત્યારે એ હંમેશા ચાલુ વર્તમાનમાં એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં આવે છે કેમ કે અત્યારે ચાલી રહ્યા છે એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો અને જેઠાલાલ આવતીકાલે પણ જશે અને વિલ એટલે કે ભવિષ્યકાળમાં દર્શાવે છે નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ ફ્યુચર એવું નહીં કે ફક્ત આવતીકાલે એના પછી પણ હું એમ કે દરરોજ અહીંયા આવું ચાલવા માટે મિસ્ટર ચૌધરી છે ઓહો જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ એટલે મિસ્ટર જે ચૌધરી હતા એ થોડા હસી મજા હતા સભામાં તો એમણે કહે છે ઓહો જેઠાલાલ એમ કે દરરોજ સવારે અહીંયા ચાલશે એમ બેઠાલાલ બ્રિજ કે વિધાઉટ સોલ અને બેઠાલાલ જે છે તે એમ કે ખાંડ વગરની ચાલી છે ચિમનલાલ કા જાદુ એમ કે ચિમનલાલનો સારો જાદુ ચાલી ગયો છે
એમના બંને મિત્રો છે, એમને કહી દીધું ભાઈ તારો સવારે તારે ચાલવા નીકળવાનું છે. બીજો મિત્ર તો પેથાલાલ એને કીધું કે ભાઈ તારે ખાંડ વગરની ચા પીવાની છે. પેથાલાલ સે ઇન મૂડ મે ઇન અ બેડ મૂડ, એટલે કે એમને થોડો મૂડ ખરાબ થઈ ગયો. કારણ કે એ રીતે બોલે એટલે એમને થોડું ખોટું લાગ્યું, તો એમનો મૂડ થોડો એમનો ખરાબ થઈ ગયો. અને કહે છે ચૌધરી સાહેબ નો ડ્રિંક ટી, યેસ્ટરડે આઈ ડ્રાંક લેમન ટી વિધાઉટ માય ફેવરેટ સુગર. એટલે કહે છે ચૌધરી સાહેબ એવું ફક્ત ચા જેવું નથી, જે લેમન ટી જે હતી એમ બ્લેક ટી જે કહે છે તે, એમ કે એ પણ મારી મનપસંદ ખાંડ વગર એમ કે મેં એ પીધી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. હું એમ કે હું એવું વિચારું છું કે હું એમ કે આઈ વિલ નોટ ડ્રિંક, હું કંઈ પ્લીઝ નહીં કે આઈ નોટ ઇટ કે હું કંઈ ખાઈશ નહીં એનીથિંગ વિથ સુગર. એમ કે એવું કંઈ જરૂરી નથી કે હું ખાંડ વાળું છું, એમ કે હું કદી એમ કે કોઈ પણ વસ્તુ ખાંડ વગર હું કંઈ ખાઈશ નહીં, એમ કે કંઈ ખાંડ અગર લઈશ નહીં અથવા કંઈ પીવું હશે તો એમાં પણ હું ખાંડ લઈશ. મિસ્ટર ચૌધરી સાહેબ ઇટ્સ ઓકે ફ્રેન્ડ, સારું ચાલે ત્યારે આઈ વિલ જોઈન, હું પણ તમારી સાથે જોડાઉં છું. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ડ્રિંક એન્ડ યોર મોર્નિંગ. હું તમારી ખાસ ચા છે જે મોડી ચા તમે પીવો છો એની સાથે પણ હું જોડાઈશ, અને જે તમારે તમારે લોકો બંને જણા સવારે જે ચાલવા નીકળો છો એમાં પણ એમ કે હું તમારી સાથે હું જોડાઈ જઈશ. તો મિત્રો આપણે અહીંયા જે એક્ટિવિટી વન અને એક્ટિવિટી ટુ આ જે બંને આપણે અહીંયા આગળ લીધી છે, આ તમારે ઘરે આ જે એક્ટિવિટી વનમાં જે પોઈન્ટ છે એના નીચેનું જે આપેલું છે એક ટેબલ ટાઈપનું એ તમારે કમ્પ્લીટ કરવા જોઈએ, અને એના લગતા વાક્ય જે હું તમારી આગળ બોલી છું એ દરેક વાક્ય તમારે તમારી નોટબુકની અંદર તમારે લખવાના છે. અને આ જે સ્પેલિંગ જે આપણે આપેલા છે આ સ્પેલિંગ જે છે એ દરેકે તમારે તમારી નોટ